હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ દસ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વકરી ભવનનો ભાગ આઠ આગળના સાત ભાગ જો તમે હજુ સુધી નથી જોયા તો જોઈ લો ઓકે આ ભાગમાં જે આપણે શીખવાના છીએ તે છે ગોળિયલ લેન્સ શું છે તેમજ લેન્સને લગતા કેટલાક પદોની વ્યાખ્યા અને લેન્સના જે પ્રતિબિંબ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાના છે એ પહેલાં આપણે જે સમજવું જરૂરી છે કે આ આવડે તો તમને પ્રતિબિંબ દોરતા આવડે એ આપણે આ વિડીયોમાં શીખવાના છે એટલે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે હું તમારા માટે ઘણા બધા વિડીયોઝ લાવવાનો છું અને તમને પૂરેપૂરો સપોર્ટ આપવાનો છું અને વિદ્યાર્થી મિત્રો જોડાયેલું બે લાયકો પણ દબાવી દેજો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે જેમાં ફોન ઉપર એક લેન્સ લગાવવામાં આવ્યો છે ટેલિફોન લેન્સ ઓકે તો આ લેન્સ છે શું તો એ જ આપણે સમજવાના છીએ તો મિત્રો લેન્સ છે એ એક અથવા બે વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે બરોબર તો લેન્સ એટલે શું એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે ઓકે પારદર્શક માધ્યમ છે અને ઘેરાયેલું આ માધ્યમ છે જો તમે આકૃતિમાં જોઈ શકો છો હવે લેન્સની એક સપાટી સપાટી વક્ર વક્ર અને બીજી જેમ કે તમે જોઈ શકો છો આ વક્ર છે બરોબર આ બંને સપાટીઓ વક્ર છે અથવા આ સમતલ પણ હોઈ શકે એક સપાટી જો આ રહી ઓકે આમાં એક સમતલ છે અને બીજી વક્ર છે ઓકે ત્યારબાદ લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને દ્વિ બહિર્ગોળ લેન્સ કહે છે અથવા બહિરગોળ લેન્સ ઓકે તેને ઇંગ્લિશમાં કોન્વેક્સ લેન્સ અથવા બાયકોન્વેક્સ લેન્સ પણ કહેવાય ઓકે અને એને અભિસારી લેન્સ પણ કહેવાય છે એટલે યાદ રાખજો અભિસારી લેન્સ બહિરગોળ લેન્સ બંને એક જ છે ત્યારબાદ લેન્સની બંને સપાટીઓ જો અંદરની તરફ વળેલી હોય બરાબર જો અંદરની તરફ વળેલી હોય જેમ કે જો આ લેન્સ તો એને કહેવાય અંતરગોળ લેન્સ અથવા દ્વિઅંતર્ગો લેન્સ અથવા અપસારી લેન્સ ઓકે તો બહુ સિમ્પલ છે અંદરની તરફ વળેલી હોય એને અંતર્ગોળ અને બહારની હોય તો બહિર્ગોળ જો બહાર એટલે બહી તો બહિર્ગોળ અને અંદરની તરફ છે તો અંતરગોળ હવે અંતરગોળ છે એને અપસારી અને બહિર્ગોળને અભિસારી કહેવાય ઓકે હવે જો લેન્સા ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે જેમ કે તમે કેમેરામાં કરીએ છીએ આપણે ઓકે તો જો કેમેરામાં તેમજ આંખના પણ કોન્ટેક્ટ લેન્સ આવે છે ઓકે તેમજ ચશ્મામાં તો આમ લેન્સોનો બહુ બધો ઉપયોગ થાય છે મિત્રો અરીસો અને લેન્સ બંને અલગ છે બરાબર અંતરગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ બંને અલગ અલગ છે અંતર્ગોળ અરીસામાં કેવું હોય એક સપાટી અપારદર્શક હોય જ્યારે બીજી સપાટી ચળકતી હોય ઓકે અને જ્યારે લેન્સમાં તો કેવું હોય પારદર્શક હોય છે તો મિત્રો હવે આપણે આગળ કેટલાક જે લેન્સ લગતા કેટલાક પદોની વ્યાખ્યા સમજવાના છે તો સૌથી પહેલું છે વક્રતા કેન્દ્ર હવે લેન્સ છે બને છે એમાંથી તો લેન્સ એક ગોળામાંથી બને બરાબર ધારો કે એક ગોળો છે આપણે બહિરગોળ લેન્સ બનાવો છે તો એક ગોળો આ રીતે એક ગોળો છે હવે બીજો ગોળો અહીંયાથી હું કટિંગ કરી દઉં છું અને અહીંયા બીજા ગોળાનું લગાવી દઉં છું તો બરાબર તો કેવું બનશે બહિર્ગોળ લેન્સ બનશે તો આમ આ ગોળાનું કેન્દ્ર હશે એક અને આ ગોળાનું એક કેન્દ્ર હશે તો અહીં લેન્સ જે વક્ર સપાટી ગોળાનો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્ર લેન્સની તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે એટલે કે જે આ ગોળો છે એ ગોળાનું જે કેન્દ્ર છે એને શું કહેવાય વક્રતા કેન્દ્ર હવે અહીં બે કેન્દ્ર મળશે જો અહીંયા એક કેન્દ્ર મળશે અને બીજું મળશે અહીંયા તો આને કહીશું સીવન અને આને કહીશું સી ટુ ઓકે તો અહીં બે મળશે સીવન અને સી ટુ યાદ રાખજો બરાબર અરીસામાં બધું એક એક જ હતું જ્યારે અહીંયા વક્રતા કે સોરી લેન્સમાં બધું બે બે હશે બરોબર વક્રતા કેન્દ્ર એટલે શું ફરી સમજી લઈએ લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક એટલે કે કાચના ગોળાનો એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને લેન્સની તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે ઓકે અને જે બે ગોળાઓ દ્વારા લેન્સની બે વક્ર સપાટીઓ બનેલી હોય તે ગોળાના કેન્દ્રને આનુષંગિક વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે બરોબર એટલે કે બે ગોળામાંથી બનશે એટલા માટે બે વક્રતા કેન્દ્ર હશે સી અને સી ટુ ઓકે ત્યારબાદ વક્રતા ત્રીજા તો ભાઈ જે બહિરગો લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક એટલે કે કાચના ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજ્યા અને લેન્સની તે વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા આર કહે છે તો અહીંયા આપણે જોયું હતું કે ભાઈ બે ગોળામાંથી બહેરગોળ લેન્સ બનાવ્યો બરાબર તો અહીંયા આ ગોળાની ત્રિજ્યા હશે આટલી

તો આ બહિર્ગુણ લેન્સમાં જો અહીંયા અહીંયા શું આવશે એક સીવન સીટુ આગળ આવશે બરાબર સીવન અને સીટુ તો એમાંથી જે રેખા પસાર થાય છે એને કહેવાય મુખ્ય અક્ષ

આવેલા લેન્સના મધ્ય કેન્દ્રને લેન્સનું પ્રકાશ્ય કેન્દ્ર કહે છે સામાન્ય રીતે તેને ઓ વડે દર્શાવવામાં આવે છે કારણ કે ઇંગ્લિશમાં કહેવાય ઓપ્ટિકલ સેન્ટર એટલા માટે ઓ ઓકે હવે અહીંયા એક નોટ યાદ રાખજો કે ભાઈ પ્રકાશ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વખરી ભવન પામતું નથી ઓકે સિમ્પલ ત્યારબાદ લેન્સનું મુખ એટલે કે એપર્ચર તો વક્રાકાર એટલે કે ગોલીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ એટલે કે એપર્ચર કહે છે તો જો આ લેન્સ છે તો આ લેન્સની જે આ વ્યાસ હશે બરાબર તમે આને સામેથી જોશો તો આવી રીતે ગોળ દેખાશે બરાબર જેમ કે બહિરગોળ લેન્સ કંપાસ બોક્સમાં આવતો હોય છે તો એનું જે વ્યાસ હશે એને શું કહેવાય એપર્ચર કહેવાય ઓકે બહુ સિમ્પલ ઓકે યાદ રહી ગયું લેન્સનું મુખ ત્યારબાદ મુખ્ય કેન્દ્ર તો બહિર્ગો લેન્સ પર તેના મુખ્ય અક્ષને સમાંતર આપતા થતા પ્રકાશના કિરણો લેન્સ દ્વારા વકરી ભવન પામીને લેન્સના મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તે બિંદુને બહિર્ગો લેન્સનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે ઓકે ફોકલ પોઈન્ટ તો જુઓ મિત્રો ખાસ જો તમે વખરી ભવનનો વિડીયો નથી જોતો જોઈ લો બરાબર બહુ જ જરૂરી છે વખરી ભવન સમજવું તો જો અહીંયા લેન્સ છે એક માધ્યમ જ છે બરાબર એટલે આપણે ઓલરેડી વકરીભવનમાં સમજી ગયા છીએ કે ભાઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે વાંકું વળે અને એને ભવન કહેવાય તો અહીં જ્યારે આપણે સમાંતર કિરણો આપાત કરવામાં આવે બરાબર લેન્સ ઉપર આવી તો સમાંતર કિરણો ત્યારે અહીંયા વક્રી પામીને ક્યાંક ભેગા થતા હશે તો જ્યાં ભેગા થાય છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર બરાબર અને મુખ્ય કેન્દ્રથી પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર વચ્ચેના જે અંતર છે એને કહેવાય લેન્સની કેન્દ્ર લંબાઈ અને લેન્સની કેન્દ્ર લંબાઈ પણ બે હોય છે એફ વન અને એફ ઓકે સિમ્પલ છે યાદ રહી ગયું તમને ઓકે તો મિત્રો આટલા પદો ખાસ ધ્યાનમાં રાખજો કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે અને વિદ્યાર્થી મિત્રો જો તમે વિડીયોને લાઈક નથી કરો તો જલ્દીથી કરી લો કારણ કે કેટલીક વખત તમે લોકો ભૂલી જાઓ છો લાઈક કરવાનું બરાબર એટલે જલ્દી લાઇક કરી દો અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રોને પણ શેર કરી દો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મહત્વનું જે આપણે લેન્સના પ્રતિબિંબ સમજીએ એ પહેલાં પહેલાં જે આવડી જશે તો સૌથી પહેલું છે કે ભાઈ વસ્તુ પરથી મુખ્ય અક્ષને સમાંતર જે પ્રકાશનું કિરણ આવે છે તે બહિરગુલ લેન્સ દ્વારા વકરી ભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે ઓકે તો જો સમાંતર એટલે કોને મુખ્ય અક્ષ સમાંતર કોઈ કિરણ તમે દોરો છો તો તમારે એને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર કરવાનું રહેશે અને આવું રિયલમાં પણ થાય છે જો તમારી જોડે બહેરિગો લેન્સ હોય તો એને લેઝર લાઈટ દ્વારા તમે પ્રયોગ કરી શકો છો ઓકે તો મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરવામાં આવે ઓકે તો એનું વખરી ભવન થઈને શું થશે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે જો આ બાજુથી પસાર કરવામાં આવે તો એફ ટુમાંથી અને આ દિશામાંથી પસાર કરવામાં આવે તો એફ વનમાંથી જશે ઓકે ત્યારબાદ જો અંતર્ગોળ અરીસો હોય તો અંતર્ગોળ અરીસામાં શું થશે ભાઈ અપસરણ થતું હોય એટલે કે ધારો કે અહીંયા કરીએ છીએ તો આ બધું કેવી જશે આવા જશે બરોબર અહીંયા કિરણો આવી રીતે ભેગા થશે આવી રીતે જશે વખરી પામીને ઓકે હવે આ આ ભેગા કહી પાછળ આવી રીતે ભેગા થતા હશે આમ બરાબર તો અહીં એવું ભાષ થાય છે કે મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ પામતું હોય એવો શું ભાષ થાય છે આભાસ થાય છે ઓકે તો તો મતલબ બધા પ્રતિબિંબ જ મળશે ઓકે જ્યારે અંતરગોળ લેન્સના આપણે પ્રતિબિંબ જોઈશું તો તેમાં આપણે સમજીશું તો મિત્રો ખબર પડી ગઈ કે સમાંતર જાય તો મુખ્ય કેન્દ્ર એફમાંથી જાય એ અરીસામાં પણ આવું ને આવવું જ હતું એટલે અરીસામાં જો તમે નથી જોયા તો વિડીયો જોઈ લો બહુ જ સરસ બનાવે છે ઓકે અને મિત્રો ત્યારબાદ જોઈએ બહિર્ગોળ લેન્સના જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ ઉલટું બરાબર કે જો સમાંતર આપત થાય તો મુખ્ય કેન્દ્ર એફમાંથી જાય તો જો મુખ્ય કેન્દ્ર એફમાંથી જવા દઈએ તો કેવું થશે સમાંતર વકરી પામશે બરાબર જોઈએ ચલો તો જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લેન્સમાંથી વકરીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે તો અંતરગોળ અને બહેરગોળ બંનેમાં સેમત થશે તો જો અહીંયા એફ વનમાંથી જાય છે તો સમાંતર શું થશે નિર્ગમન પામશે ઓકે તો અહીંયા પણ કેવું કરીએ છીએ આપણે એફમાંથી જતું હોય એવો ભાસ થાય છે ઓકે તો જે નિર્ગમન પામ્યું કેવું થયું સમાંતર થયું યાદ રહી ગયું બહુ સિમ્પલ ત્યારબાદ લેન્સના કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આ ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ પસાર થાય છે એનું કંઈ વક્રીભવન ભવન થશે નહીં બરોબર વિચલન પામશે નહીં સીધે સીધું જશે ઓકે બહુ સિમ્પલ આપણને સમજાઈ ગયું બંનેમાં સેમ ટુ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પ્રતિબિંબની આકૃતિ દોરીને સમજીએ કે આ ત્રણે ત્રણનો ઉપયોગ કરીને આપણે પ્રતિબિંબની આકૃતિ કેવી રીતે દોરી શકીએ બહુ સિમ્પલ છે જુઓ અહીં એક જે પ્રકાશ્ય કેન્દ્રમાંથી કિરણ જાય છે તો એ કેવું જશે કેન્દ્રમાંથી સીધે સીધું જશે બરાબર વખરી ભવન થશે નહીં ધારો કે કોઈ એક વસ્તુ અહીં છે બરાબર એફ વનથી થોડી દૂર અથવા એફ વન ઉપર રાખીએ આપણે ઓકે તો એફ વન ઉપર કોઈ વસ્તુ છે ઓકે થોડું સાઈડમાં છે પણ કોઈ વાંધો નહીં તો એક તો કિરણ ગયું ઓમાંથી ઓમાંથી બરાબર એક બીજું આપણે પરાવર્ત શું કરીએ સમાંતર આપાત કરીએ બરાબર તો સમાંતરે કિરણ આપાત થાય છે હવે તમને ખબર છે સમાંતર જતો હોય તો ક્યાંમાંથી જશે એફ ટુમાંથી જશે તો એફ ટુમાંથી જવા તો હવે તો આ કિરણ ક્યાં મળશે બોલો વિચારો ક્યાં મળશે આ અનંત અંતરે મળશે બરાબર આનું જે પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળશે તો જો એફ વન ઉપર વસ્તુ હોય તેનું પ્રતિબિંબ તમને મળશે આનંદ અંતરે બરાબર તો જોજો તમે જલ્દીથી બુક ખોલીને જોઈ લો કે ભાઈ આ સાચું છે કે ખોટું ઓકે અને વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું કે ભાઈ પ્રતિબિંબો ક્યાં મળે છે બરાબર આકૃતિ સાથે શીખીશું એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો તમે જો ચેપ્ટર એક પંદર છ જે પણ જે ચેપ્ટર્સ અવેલેબલ છે આપણી ચેનલ ઉપર એ નથી જોયા તો જોઈ લો તમને બહુ બધું ફ્રીમાં શીખવા મળવાનું છે અને વિદ્યાર્થી મિત્રો જલ્દીથી આ વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને શેર કરી દો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડબાય બાય ટેકર ઓલ ધ બેસ્ટ એન્જોય ઓકે બટ હોમવર્ક રહી ગયું તો તમારું ઘરકામ લેતા જાઓ તો જે તમારું ઘરકામ છે તે છે આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન તૈયાર કરી દેવાના છે એટલે જે વ્યાખ્યાઓ છે ઓકે આ બધી વ્યાખ્યાઓ તૈયાર કરી દેવાની છે ઓકે અને ત્યારબાદ જે નેક્સ્ટ ટોપિક છે જે લેન્સના પ્રતિબિંબો છે એ તમારે એકવાર વાંચી લેવાના છે અને પછી મને નીચે કમેન્ટ કરો કે સર ઘરકામ થઈ ગયું તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુરવા કર ઓલ ધ બેસ્ટ એન્જોય